राज्य सरकार ने आज कैबिनेट में कैबिनेट बैठक बाद हाल में प्रवक्ता त्रिवेदी जी माहिती आपी रहा है। अन्य समाचार की बात, अमदावाद में असामाजिक तत्वों बेफाम है। अमराईवाड़ी विस्तार में एक दिवस में मारामारी और हत्या की घटना बनी है। पहला गैंग की अंगत अदालत में युवक पर जीवलेण हुमलो थयो। जोगेश्वरी रोड पर थयेला हुमलाना लाइव दृश्य सामे आव्या छे, जेमां आरोपी युवक ने लाकड़ी थी मार मारता देखाई रहा है। हुमलानो इजाग्रस्त युवक हाल में सारवार हेठळ छे। आ घटना बाद रात्र अटकेश्वर सर्कल पास अन्य एक युवक पर चप्पाना घा मारीने हुमलो करायो। आ खूनी खेल में युवक नुं मौत थयुं छे। आ समग्र मामले पोलीसे गुनो नोंधी तपास पण हाथ धरी छे। अमदावादमां असामाजिक तत्वोनो आतंक, असामाजिक तत्वो बेफाम बन्या छे। अमराईवाड़ीमां एक दिवसमां मारामारी हत्यानी आ घटना सामे आवी छे। उदय रंजन अमारी साथे जोड़ाई गया छे। उदय, जे रीते मारामारी हत्यानी घटना सामे आवी छे, कोई अंगत अदालत छे के पछी कोई बीजू छे? जो बात करवामां आवे बे दिवसनी छेल्ली घटनाओनी, तो जनक ए प्रमाणे वात करीश आपने के वस्त्रा जे वात करीए आपणे, खास करीने हटकेश्वर विस्तारनी, तो हटकेश्वर विस्तारनी अंदर बे घटनाओ सामे आवी छे। एक मारामारीनी અને બીજી ઘટના જે છે હત્યાની, અને ત્રીજો બનાવ જે અત્યારે વસ્ત્રાલનો સામે આવ્યો છે તેની અંદર ફાયરિંગની, એટલે કહી શકાય કે બે દિવસની અંદર અલગ અલગ ત્રણ ઘટનાઓ, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે, બાકીના બે લોકો ઇજાગ્રસ્ત છે। અને અત્યારની ફાયરિંગની ઘટનાની જો આપણે વાત કરું, થોડા સમય પહેલા તે વસ્ત્રાલમની અંદર ફાયરિંગ થયેલું છે, એક યુવકને ઈજા થવા પામી છે, સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે। ત્રણે ત્રણ ઘટનાઓની વાત કરીએ તો અંકેશ્વર એટલે કે અમરાઈવાડી વિસ્તારની જે ઘટનાઓ છે બે, એ બંને ઘટનાઓની અંદર, એક ઘટનાની અંદર અંગત અદાવત અને બીજી ઘટનાની અંદર જો કહી શકાય કે તો નજીવી સામાન્ય બાબતે જે છે ઝઘડો થયેલો હતો। ફાયરિંગની ઘટનાની જો વાત કરવામાં આવે વસ્ત્રાલની, તો તેને લઈને અત્યારે સ્થાનિક પોલીસ તપાસ કરી છે, ટૂંક સમયમાં તે ખ્યાલ આવી શકશે કે આખરે આ ઘટના કયા કારણોસર બનવા પામી છે। બિલકુલ બિલકુલ, આભાર ઉદય। તો આખરે અમરાઈવાડીમાં એક જ દિવસમાં બે હુમલાની આ ઘટના સામે આવી છે, અન્ય એક યુવક પર ચપ્પાના ઘા મારીને મોતની ઘાટ ઉતારાયો છે। સુરેન્દ્રનગરમાં 24 કલાકમાં હત્યાની બે ઘટનાઓ બની છે। ધજાડા ગંગાજળ નજીક યુવકની હત્યા કરાઈ છે, તીક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારાયો છે। હત્યા બાદ મૃતદેહને જાહેર રસ્તા પર ફેંકી દીધો છે। હત્યાની જાણ થતાં જ ડીવાયએસપી સહિતનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે। મૃતદેહને પીએમ માટે મોકલી હત્યારાઓની શોધખોળ પણ હાથ ધરાઈ છે। 24 કલાકમાં હત્યાની બે ઘટના, મયુર સંધિએ મારી સાથે જોડાઈ ગઈ। મયુર, 24 કલાકની અંદર બે હત્યાની ઘટનાઓ? ચોક્કસ, જેને આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાનો જે સાયલા તાલુકો છે તે વારંવાર ફાયરિંગ બનાવના બનાવ બનતા રોજ કઈ ને કઈ, ત્યારે આ 24 કલાકની અંદર બે ખૂન કરવામાં આવ્યા, જયારે લૂંટ કરી અને જે જાહેરમાં ફાયરિંગ કરીને પણ ગઈકાલે જ યુવાનની હત્યા કરાઈ છે, જયારે આજે પણ એક બીજી હત્યા જે થઈ છે એ જ વિસ્તારની અંદર, જે પોલીસ ટાઉનની નીચે આવે છે કે ત્યાં જ યુવાનને હત્યા કરી નાખી દેવામાં આવે છે, જયારે પોલીસ હાલ તપાસ ચલાવી રહી છે। બિલકુલ બિલકુલ, આભાર। તો પોલીસ હાલમાં તપાસ કરી રહી છે સુરેન્દ્રનગરમાં બે હત્યાઓ 24 કલાકની અંદર।